નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌને સમાન રીતે સ્પર્શતી સૌથી મહત્વની અને અત્યંત વ્યાપક એવી જો કોઈ બાબત હોય તો તે છે સ્વચ્છતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ 2015થી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કર્યો છે, પરંતુ તેના કેવા પરિણામો મળી રહ્યા છે અને હજુ કેટલે દૂર સુધી પહોંચવાનું છે તેનું આકલન કરવું પણ જરૂરી છે. અને આ આકલન કરતો દુનિયાનો સૌથી મોટો સર્વે એટલે સ્વચ્છ સર્વેક્ષણ. આજે તેના વિશે જ વિગતે ચર્ચા કરીશું, જે માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી હર્ષદરાય સોલંકી, ડિરેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ખૂબ ખૂબ સ્વાગત છે, નમસ્કાર. સ્વચ્છ ભારત અભિયાન, એના વિશે તો હવે વધુ કંઈ કહેવાનું જરૂર નથી, કારણ કે ભારત દેશનો વયોવૃદ્ધ હોય કે પછી નાનકડામાં નાનકડો બાળક હોય, દરેક નાગરિકને ખબર છે કે આપણા જીવનમાં સ્વચ્છતાનું મહત્વ શું છે. પરંતુ આપણા ભારત દેશના બધા શહેરોને એકબીજા સાથે સ્વચ્છતાની બાબતમાં કોમ્પિટિશન કરવા માટે, એક એક પોઝિટિવ કોમ્પિટિશન કરવા માટે થઈને આ સ્વચ્છ ભારત અભિયાનની સાથે સાથે સ્વચ્છ સર્વેક્ષણને પણ આવરી લીધું છે. સ્વચ્છ ભારત અભિયાનની જે શરૂઆત કરાવી અને પ્રધાનમંત્રીએ જે મેસેજ આપ્યો છે એ પણ આપણે એક નિહાળીએ. गंदगी भारत छोड़ो, क्या सफाई इस देश को गंदगी से मुक्त करना ये सिर्फ सफाई कर्मचारियों का काम है क्या? क्या 125 करोड़ देशवासियों का कोई दायित्व नहीं है? हम हर बात उन्हीं पर थोपते रहेंगे क्या? ये स्थिति बदलनी है. इन चश्मों से महात्मा गांधी देख रहे हैं कि बेटे भारत को स्वच्छ किया कि नहीं किया. ये स्वच्छता का अभियान 2019 तक हर हिंदुस्तानी का स्वभाव बनना चाहिए. स्वच्छता हमारे रगों में, हमारे जहन में, हमारे विचार में, हमारे आचार में स्वच्छता का प्रमुख स्थान होना चाहिए. और इससे बड़ी पूज्य बापू को कोई श्रद्धांजलि नहीं हो सकती. मैं इस तैयारी के साथ आया हूं कि मेरे 125 करोड़ देशवासी, भारत माँ के संतान, हमारी इस भारत माँ को अब गंदा नहीं रहने देंगे. पूज्य बापू को सपनों को पूरा करने में हम कोताही नहीं बरतेंगे. अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सकती है? क्या इतना सा संकल्प नहीं कर सकते कि न मैं गंदगी करूंगा न गंदगी मैं करने दूंगा? ये हमारा दायित्व तो होना चाहिए. સમગ્ર ભારતવાસીઓને એ દિવસ યાદ હશે કે જ્યારે પ્રધાનમંત્રીએ સૌથી પહેલા લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું અને એ વખતે એમણે સ્વચ્છતા ઉપર બહુ મોટો ભાર મૂક્યો હતો. અને પછી આટલા વર્ષો વીતતા ચાલ્યા છે અને દેશમાં ગંદકી દૂર કરવા માટેના જે ખ્યાલાત છે વધુ વધારે સક્ષમ બનતા જાય છે અને લોકો પોતાની માને, ભારત માતાને ગંદકીથી બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આપ આ જે સ્વચ્છ ભારત અભિયાન છે એના વિઝનને કઈ રીતે જુઓ છો? લોકોમાં કેવો બદલાવ આવ્યો છે? શું અસર થઈ છે એની? સ્વચ્છ ભારત સર્વેક્ષણની જો વાત કરીએ તો સર્વેક્ષણ જેમ જેમ આગળ વધતું ગયું એમ એમ સર્વેક્ષણ માટે શહેરોમાં જાગૃતતા વધી છે. દાખલા તરીકે અમદાવાદમાં જ આપણે જોઈએ તો અમદાવાદની અંદર આજે આપણે રોડ ઉપર કચરો ફેંકવાવાળાની સંખ્યામાં ઘટાડો થયો છે. આપણે એના ઉપર કોઈપણ પ્રકારના પગલાં લેવાની જરૂર કરતા પહેલા પબ્લિક સેન્સ, એક નાગરિકને એક સ્વચ્છતા બાબતની સેન્સ તો ઊભી થઈ છે શહેરોમાં. બીજું કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1064 જેટલી કચરાપેટીઓ હતી રોડ ઉપર, મેઇન રોડ ઉપર ગ્રીન કલરના મોટા ડબ્બા હતા. આપણે એ બધા ડબ્બામાં અત્યારે 40 વર્ષ સુધી અમદાવાદીઓને એક આદત હતી કે આવી અને એ કચરો એ ડબ્બામાં નાખી દેતા હતા અને એ કચરો પછી બહાર ગાય કૂતરા અને એ લોકો આવીને વીણીને એટલા બધામાં આજુબાજુમાં ફેલાયેલો જોવા મળતો અને ત્યાં ગાયોનું અને આજુબાજુમાં ગંદકી જોવા મળતી. આજે આપણે 1064 ડબલાઓ, 1064 જેટલા કન્ટેનરો આ અમદાવાદમાંથી ઉપાડી લીધા અને તમામ રોડ એકદમ સ્વચ્છ કરી નાખ્યા. શહેરીજનોનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાંને આપે આવકાર્યું છે, આપે એમાં સહયોગ કર્યો છે અને હવે રસ્તા ઉપર એ જગ્યાઓ એકદમ સાફ સુથરી થઈ ગઈ છે. કોઈપણ જગ્યાએ આવી ગંદકીના ઢગલા જોવા નથી મળતા.
એટલે આ તબક્કે શહેરીજનોનો આભાર માનીએ છીએ. આ એક જે સિવિક સેન્સ લોકોમાં આવી છે કે ભાઈ આપણે કચરાને ગમે ત્યાં નહીં ફેંકીએ, એ ચોક્કસ શહેરોમાં થયું છે. આ સાથે સાથે શહેરોનો જે ઘન કચરો જે હતો એ ઘન કચરાનું પ્રમાણ પણ ઘટ્યું છે, કે લોકો હવે અનનેસેસરીલી કચરો ઉત્પાદન થતો હોય અથવા તો કચરો બધો ભેગો કરી અને એમાં ગંદકી ફેલાઈ અને એ પછી આજુબાજુનું વાતાવરણ ગંદુ કરીને બધો જ પ્રકારનો કચરો ઉઠાવવો પડે, એમાં પણ ઘણો બધો મોટો મોટા પાયે ઘટાડો થયો છે. શહેરની અંદર ગંદી જગ્યાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે એવું ચોક્કસ કહી શકાય. અને શહેરીજનોને કચરા બાબતનું અને જ્યારે વડાપ્રધાને જ સફાઈનું અભિયાન શરૂ કર્યું ત્યારથી માંડીને જો તમે આટલા વર્ષોનો અનુભવ જુઓ શહેરોનો, તો શહેરો સ્વચ્છતા તરફ અને નાના બાળકો પણ આ બાબતે કહેવા માંડ્યા છે. અમે અમારો અમદાવાદનો એક્ઝામ્પલ તમને આપીએ તો અત્યાર સુધીમાં અમારી સાથે જુદી જુદી કોલેજોના અને સ્કૂલના એવા લગભગ 85,000 બાળકો અત્યાર સુધીમાં આવીને અમારી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. દરેક લોકોએ કોલેજમાંથી 500-500, 600-600 છોકરાઓની ટીમ બનાવી અને અમદાવાદના રોડ રસ્તાઓ સાફ કરીને 2-2 કલાક, 4-4 કલાક, 5-5 કલાકનું શ્રમદાન પણ કર્યું છે. એટલે આ પ્રકારના વિચારો લોકોમાં આવ્યા છે. લોકો પોતાના મમ્મી પપ્પાને કહેતા થયા છે અથવા બાળકોને કહેતા થયા છે કે ભાઈ રસ્તામાં ગમે ત્યાં કચરો ના ફેંકો. હવે તમને ગાડીમાંથી સીધો કચરો બહાર ફેંકવાવાળાની સંખ્યા બહુ જ મોટા પ્રમાણમાં. જી બિલકુલ સાચી વાત છે. એટલે આટલા વર્ષોની જે માન્યતા લોકોનામાં ઘર કરી ગઈ હતી અને એનું કારણ કદાચ એવું પણ હતું કે જે ઓલરેડી થોડું ઘણું ગંદુ હોય, આપણે ક્યાંય પણ જઈએ જો એકદમ જ ચોખ્ખું હશે ને તો ત્યાં આપણને કોઈ ભલે ના જોતું હોય તો પણ કચરો ફેંકવાનું મન નહીં થાય, પરંતુ જો થોડી ઘણી ગંદકી હોય તો લોકોની માનસિકતા કદાચ એવી હતી કે આ ગંદુ જ છે તો હજી વધારે થોડું ગંદુ થાય. એટલે પહેલા કરતા રસ્તાઓ સ્વચ્છ બન્યા છે અને સાથે સાથે લોકોમાં પણ જાગૃતિ આવી છે. આ તો થઈ સ્વચ્છતાનો એક નાનકડું ઉદાહરણ, પરંતુ આટલો મોટો સ્વચ્છ સર્વેક્ષણ જ્યારે થતો હોય શહેરો વચ્ચેનો, તો એના અલગ અલગ માપદંડો નક્કી કર્યા હશે અને એના ઉપરથી એને ક્રમાંક આપવામાં આવતા હશે. તો સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડો કયા કયા છે? મુખ્ય માપદંડ સ્વચ્છતા સર્વેક્ષણનું એવું છે કે તમારું શહેર ઓવરઓલ ચોખ્ખું લાગવું જોઈએ. દરેક શહેરીજનને પોતાના શહેર પ્રત્યે અભિમાન હોવું જોઈએ અને એ આ સ્વચ્છતા જે આખું અભિયાન છે એને અભિયાનને પણ અભિમાન સ્વરૂપે લઈ લે કે ભાઈ મારું શહેર એકદમ સ્વચ્છ હોવું જોઈએ. એટલે ગમે ત્યાં રોડ ઉપર કચરો ના ફેંકેલો હોય છે, ઓવરઓલ તમારું શહેર તમને સાફ દેખાવું જોઈએ. અમદાવાદની અંદર જેટલા પણ CTPT છે, કોમ્યુનિટી ટોયલેટ છે, પબ્લિક ટોયલેટ છે, એ બધા સાફ સુથરા હોવા જોઈએ. એના માટે લગભગ અમે ઘરે ઘરે જાજરૂ બનાવવાનો ટાર્ગેટ અમારો પૂરો થઈ ગયો છે. જેટલા બી રોડ ઉપર CTPT છે એ તમામ CTPTનું રિપેરિંગની કામ પૂરું થઈ ગયેલું છે, એ યુઝેબલ કન્ડિશનમાં છે. બહુ જ અગત્યનું કહીએ તો અમારી જે સૌથી મોટી સિસ્ટમ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની, એ છે ડોર ટુ ડોર કલેક્શનની સિસ્ટમ. તમારું શહેર ત્યારે જ રેન્કિંગમાં સારું આવી શકે જ્યારે તમે ઘરે ઘરેથી કચરો લેવા માટેના વાહનો મૂક્યા હોય. આપને જણાવતા આનંદ થશે શહેરીજનોને કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1,000થી વધારે વાહનો સેગ્રીગેશન વે ઉપર ભીનો અને સૂકો કચરો અલગ લઈ શકે એવા વાહનો મૂક્યા છે અને લગભગ 95-97% કવરેજ આપણે આજે કરીએ છીએ. 14 લાખ ઘરોમાં લગભગ 30,000 POI છે, 30,000થી વધારે જે POI છે એટલે લગભગ 18,000-19,000 સોસાયટીઓને આપણે કવર કરીએ છીએ અને આ બધી સોસાયટીઓમાં સવારે 1-2 વાગ્યા સુધીમાં આપણે કચરો લઈ લઈએ છીએ. આ સાથે સાથે બપોરે 4-8 વાગ્યા સુધીમાં આપણે કોમર્શિયલ કચરો લઈએ છીએ, એટલે કોમર્શિયલ એકમો જેટલા છે ત્યાં પણ આપણી ગાડી જાય છે અને એ આપણા રૂટ બનાવેલા છે એને આપણે આખા ભારત દેશમાં સૌથી અમદાવાદની સિસ્ટમ સૌથી અગત્યની સિસ્ટમ એટલા માટે માનવામાં આવે છે કે આપણે એને GPSથી મોનિટર પણ કરીએ છીએ. એટલે કે આ જગ્યાએ ગાડી ગઈ છે કે નથી ગઈ એ અમારા કંટ્રોલ સેન્ટરને ખબર પડે છે. જો ના ગઈ હોય તો બીજા દિવસે સવારે એ ગાડી ત્યાં અવશ્ય જવી જોઈએ એ અમે કન્ફર્મ કરીએ છીએ. બીજું ઘણા બધા શહેરો છે એ કચરો ઉપાડવાની પદ્ધતિ એમની 1-2 દિવસની છે. આપણે અમદાવાદમાં દરરોજ સવારે સ્વીપિંગ પણ થાય છે, બપોરે પણ સ્વીપિંગ થાય છે અને સવારે ઘરે ઘરેથી ગાડી લેવા માટેની જે કચરાની ગાડી છે એ દરરોજ સવારે જાય છે, એક પણ દિવસે એ ચૂકે નહીં અને બધા જ ઘરને કવર કરે એટલા માટેની એક વ્યવસ્થા કરી છે. બીજું અમે લોકોએ જે મેજર રોડ છે જે જ્યાં શાક માર્કેટ હોય અથવા તો પબ્લિક જ્યાંની અવરજવર હોય ત્યાં અમે ગ્રીન અને બ્લુ કલર ના 2 ડબ્બા લગાયા છે. એ ડબ્બામાં કે ગ્રીન કલરનો ડબ્બો છે એમાં તમે ભીનો કચરો આપો અને બ્લુ કલરનો ડબ્બો છે એમાં તમે સૂકો કચરો આપો. હવે ઘણા લોકોને એવું છે કે ભાઈ ભીનો કચરો શું ને સૂકો કચરો ખબર જ નથી હોતી. એટલે સૂકો કચરો એટલે કાગળ, પૂંઠા, પ્લાસ્ટિકની બોટલો છે, તમારી દૂધની થેલી છે, એટલે જે કચરો
તમારો આ પ્રકારનો હોય એ કચરાને તમે સૂકા ડબલામાં ગ્રીન બ્લુ કલરના ડબલામાં નાખો. ગ્રીન કલરના ડબલા એટલે કે જે ડબ્બું એવું છે કે જેની અંદર ભીનો કચરો નાખવાનો, જેમાં તમારો જે ખોદા ખારે કંઈ વધે હોય એ છે, તમે જે શાક સમારી હોય એના જે છોતરા હોય એ છે, પછી આપણે પાંદડા છે એ છે, અથવા તો ખાધા કોઈપણ ખાધા ખોરાકીનો વધારે વધેલો જે કચરો છે એને આપણે ગ્રીન કચરો કહીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન આપણી પાસે એક જ અપેક્ષા રાખે છે, અને હવે તો અમારા કમિશનરશ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય પણ કરી લીધો છે કે 2 તારીખે અમે એક બહુ મોટી ઇવેન્ટ કરી રહ્યા છીએ, જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 12,000 થી 15,000 સફાઈ કર્મચારીઓ, તમામ અધિકારીઓ, તમામ અમારા જે જેટલા પણ યુનિટ છે, દાખલા તરીકે હોસ્પિટલો છે, અમારો ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે, અમારો હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, અમારો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, તમામ અધિકારીઓ બધા થઈને લગભગ 40 અધિકારીઓ અમદાવાદમાં આ રવિવારે ઘરે ઘરે જઈશું અને સમજાવીશું કે સૂકો કચરો એટલે શું અને ભીનો કચરો એટલે શું. બિલકુલ સાચી વાત છે. અલગ અલગ લોકોને હજી આટલી બધી વખત પ્રચાર કરીને સમજાવવા છતાં ક્યાંક ને ક્યાંક અથવા તો ઉતાવળને લીધે પણ લોકો એવી ભૂલ કરી બેસતા હોય છે, અને એનું પરિણામ એ આવે છે કે જ્યારે એ બાયફર્કેશન કરવામાં આવે છે કચરાનું, એ વખતે ત્યાં કામ કરનારા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલે દર્શક મિત્રો, આપણે સ્વચ્છતાની બાબતના જે અગત્યના માપદંડો છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે, જનતાએ શું ધ્યાન રાખવાનું છે તેની પણ ચર્ચા કરી રહ્યા છે. કાર્યક્રમ ચાલુ રહેશે, અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. પ્રસારણ દર ગુરુવારે બપોરે 3:03 અને પુનઃ પ્રસારણ રાત્રે 9:30 વાવ વુમનિયા, માત્ર ડીડી ગિરનાર. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વચ્છ ભારત અભિયાન અંગે. બ્રેક પહેલા આપણે જે સૂકા અને ભીના કચરાને અલગ કઈ રીતે કરવું એની વાત કરતા હતા, બહુ સરસ આપે ઉદાહરણથી સમજાવ્યું. તેમ છતાં ઘરે ઘરે 2 પ્રકારના ડસ્ટબિન હોવા છતાં ઘણી વખત લોકોથી ભૂલ થઈ જતી હોય છે. હવે ધારો કે કોઈનાથી એ પ્રકારનું થઈ ગયું તો પછી આગળ શું પ્રક્રિયા કરવામાં આવે છે અને અલગ કઈ રીતે કરવામાં આવે છે, ધ્યાન શું રાખવાનું? અમે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે કે અમારી જે ગાડી આવે એની અંદર 2 કમ્પાર્ટમેન્ટ જ છે, એટલે તમે ભીનો સૂકો અલગ આપો. હવે અમે એવું નથી કહેતા કે તમે ગ્રીન કલરના ડબ્બામાં જ આપો અને બ્લુ કલરના ડબ્બામાં આપો. તમે માત્ર અમને સૂકો અને ભીનો કચરો અલગ આપશો તો એ બંને કમ્પાર્ટમેન્ટમાં અલગ નાખી દઈશું અને અમારું રેપિડ ટ્રાન્સપોર્ટેશન છે ત્યાં ગાડી જશે. ત્યાં અમે રેકપીકર બહેનો જે અમદાવાદમાં ફરી ફરી અને કચરો વીણે છે એવા બહેનોને ત્યાં નોમિનેટ કર્યા છે, એ લોકોના અમે ત્યાં બેસાડ્યા છે. ત્યાં સૂકો કચરો નાખશે અને એ સૂકા કચરામાંથી એ બહેનો એમને જે ઉપયોગમાં આવે અથવા તો જે આમદાની કમી શકે એવો કચરો એ વીણીને બહાર કાઢશે અને એ લઈ જાય છે અને એમાં એમની આમદાની થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવા આજની તારીખમાં 8 MRF સિસ્ટમ ઉભી કરી છે, જેને મટીરિયલ રિકવરી ફેસિલિટી કહીએ છીએ. એ મટીરિયલ રિકવરી ફેસિલિટી ઉપર અમે બહેનોને બેસાડ્યા છે અને ત્યાં કચરો વીણે છે. પ્રાપ્તિબેન, હું તમને કહું કે એકવાર કચરો ભેગો થઈ ગયો અને પછી એને અલગ કરવો બહુ અઘરો છે, એ અલગ થાય જ નહીં ક્યારે. અને જો આપણે કચરાના પીરાણા જેવા ઢગલાઓમાંથી મુક્તિ મેળવવી હશે તો તમારે કચરો ભીનો અને સૂકો અલગ આપવો પડશે. સૂકો કચરો રિસાયકલ થઈ જશે અને ભીના કચરામાંથી આજે પણ આપણે અમદાવાદ પહેલા નંબરે છે કે જે 3 કંપનીઓ 1,000 મેટ્રિક ટન કચરો માંથી ખાતર બનાવે છે અને ખાતર ખેડૂતો વાપરે છે અને ખાતરના પ્રમાણો પણ સારા છે કે ભાઈ આ ખાતર સારું છે અને એ લોકો વાપર્યા પછી એમને એમાં ફાયદા પણ થયા છે. બિલકુલ સાચી વાત છે. આ ભીના અને સૂકા કચરાનું જે વર્ગીકરણ એનાથી ઘણી સરળતા રહેશે અને આપણે આ જે પીરાણાનો ડુંગર જોઈ રહ્યા છીએ એને ઓછો કરવો હશે તો આપણે બધાએ એક થઈને એ વસ્તુમાં થોડું ધ્યાન આપવું જ પડશે. દર્શક મિત્રો, પ્રધાનમંત્રીશ્રી પણ વારંવાર કહેતા આવ્યા છે અને હજી પણ લોકોને અપીલ કરતા રહ્યા છે કે આપણા દેશને, આપણી ભારત માતાને આપણે ગંદકીથી દૂર જ રાખવી જોઈએ. વધુ એક એમનો એક વિડીયો જોઈએ. क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है?
अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके? क्या इतना सा संकल्प नहीं कर सकते भाइयों बहनों? 2019 में महात्मा गांधी के 150वीं जयंती आ रही है। महात्मा गांधी की 150वीं जयंती हम कैसे मनाएं? महात्मा गांधी जिन्होंने हमें आजादी दी, इतने बड़े देश को दुनिया के अंदर इतना सम्मान दिलाया, वो महात्मा गांधी को हम क्या दें? भाइयों बहनों, महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता। क्या हम तय करें कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारी अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे? ये सरकार से होता नहीं है, जन भागीदारी से होता है, और ये काम हम सबको मिलकर के करना है। भाइयों बहनों, 21वीं सदी में हम जी रहे हैं, क्या कभी हमारे मन को पीड़ा हुई? आज भी हमारी माताओं बहनों को खुले में शौच के लिए जाना चाहते हैं। डिग्निटी ऑफ विमेन, क्या हम सबका दायित्व नहीं है? बेचारी गांव की मां बहनें अंधेरे का इंतजार करती हैं, जब तक अंधेरा नहीं आते हैं जाता है वो शौच के लिए नहीं जा पाती है। उसके शरीर को कितनी पीड़ा हो गई होगी, कितनी बीमारियों की जड़ें उसमें से शुरू होती होगी। क्या हमारी मां बहनों को इज्जत के लिए हम कम से कम शौचालय का प्रबंध नहीं कर सकते हैं? मेरा गांव, मेरा शहर साफ हो और उसमें हमारा हाथ हो। लोकोनी भागीदारी ज्यां सुधी ना थाय त्यां सुधी कोईपण गाम के शहर के मोहल्लो स्वच्छ ना बने। अने आम जोवा जईए ने तो स्वच्छता सर्वेक्षण ए रीते जोवा जईए तो एक जनता ने मौको आप्यो छे के भाई तमे तमारा शहर ने स्वच्छ करो। स्वच्छता ए त्रण प्रकार नी होय छे के एक तो आपणे आपणा घर ने केटलू स्वच्छ राखीए छे, गली मोहल्ला ने केटलू आंगणू केटलू स्वच्छ राखीए छे, बाकी जाहेर स्थळो ने रस्ताओ ने। હવે ઘરનો તો બહુ પ્રશ્ન નથી, કારણ કે બધાને ખબર છે કે આપણું ઘર ચોખ્ખું ચણાક જોઈએ। પ્રશ્ન થાય છે જાહેર જગ્યા ઉપર, એમાં પણ આપે કહ્યું એ પ્રમાણે ખાસી એવી જાગૃતિ આવી છે, પરંતુ પ્લાસ્ટિકની બોટલ્સ હોય કે પ્લાસ્ટિકના ખાણીપીણીના જે નકામા રેપર્સ હોય છે એ બધાનો નિકાલ કરવો, એ કારણ કે એટલે બહોળી સંખ્યામાં એનો ઉપયોગ થતો આવ્યો છે, એટલે એ માટે આપણી પાસે નક્કર વ્યવસ્થા શું છે? આજની તારીખમાં જો જોઈએ તો આપણે 40 માઇક્રોન 50 માઇક્રોનથી નીચેનું જે માઇક્રોન આવે છે એ તો પ્લાસ્ટિક બાન કરી દીધું છે। એના ઉપરનું જે પ્લાસ્ટિક આવે છે એ આપણે પિરાણા ખાતે એક દરરોજનો 100 મેટ્રિક ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરી શકે એવો એક આપણે પ્લાન્ટ નાખ્યો છે, અને ત્યાં આપણું જે અમદાવાદમાં જેટલું બી પ્લાસ્ટિક આવે છે એ બધું આપણે ત્યાં એમના ત્યાં કલેક્ટ કરીને મોકલીએ છીએ, અને એમાંથી દાણા બનાવે છે। અને ઘણીવાર આપણે અમદાવાદમાં આનંદની વાત એ છે કે આપણે આવા પ્લાસ્ટિકના 10 રોડ પણ બનાવ્યા છે, અને એ રોડનું પરિણામ પણ સારું છે કે એ રોડ આપણને ચોમાસામાં ધોવાતા પણ નથી એવા પણ સારા રોડ પ્લાસ્ટિકમાંથી બન્યા છે। પણ પ્લાસ્ટિક બાન હોવું જોઈએ એવું હવે લોકો સમજે છે, અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો ઓછો કર્યો છે લોકોએ। આના ઉપર થોડી કડકાઈ વધારવામાં પણ આવશે, અને જે જબલા ટાઈપની થેલીઓ મળે છે અથવા તો જે પ્લાસ્ટિક કોઈપણ પ્રકારના કામમાં આવી શકે એમ નથી એ પ્રકારના પ્લાસ્ટિકને આપણે બાન કરેલું છે, એટલે એવું પ્લાસ્ટિક ન વાપરવું જોઈએ એવું અમે પ્રજાને પણ અપીલ કરીએ છીએ। બીજું છે કે આપણે સૌ અમદાવાદીઓએ નક્કી કરવું જોઈએ કે ભાઈ ખુલ્લામાં ગમે તે આપણે પેશાબ નહીં કરીએ, અથવા તો ખુલ્લામાં કોઈ ટોયલેટ ના જાય, બાથરૂમ ના જાય, એવી પણ આપણે કાળજી રાખવી જોઈએ। કારણ કે ઘણી બધી વખત આવી નાની નાની બાબતો પણ આપણને સર્વેક્ષણમાં પાછળ લઈ જાય છે અને આપણા શહેરની ઇમેજ બગાડે છે। આવા ખુલ્લી જગ્યા હોય ત્યાં કોઈ એવું નહીં સમજવું કે અહીંયા કોઈ જોતું નથી, આપણે ત્યાં કચરો નાખી દઈએ। આ સાથે સાથે અમે અમારું એક કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે પાલડીમાં, ત્યાં અમદાવાદમાં જેટલા બી કેમેરા છે એ બધા કેમેરા થ્રુ પણ અમે મોનિટર કરીએ છીએ કે કયા બિલ્ડિંગમાંથી અથવા તો કઈ જગ્યાએથી આવીને કોણ કચરો અહીંયા નાખે છે, અને એમને પણ અમે લોકો હવે સમજ આપીશું કે ભાઈ આ પ્રકારનો કચરો ના નાખો। સમજાવવાથી અને પ્રેમથી જેટલું કામ થાય છે એટલું કામ અને એના પરિણામો પણ ઘણા સારા મળ્યા છે। બીજી તારીખે આજે અમારી ટિગરિંગ ઇવેન્ટ અમે જે કહીએ છીએ કે જે 40,000 કર્મચારીઓ અને અધિકારીઓ એક સાથે ફિલ્ડમાં ઉતરીને ઘરે ઘરે બધાને સમજાવશે, અને પછી કોર્પોરેશનના નક્કી કર્યા મુજબ 3 તારીખથી
અમે લોકો ભીનો અને સૂકો કચરો જે નહીં આપે એ સોસાયટીનો કચરો અમે નહીં લઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે. બિલકુલ જરૂરી છે. હવે આમાં કડકાઈ એટલા માટે જરૂરી છે કે જો આપણે પિરાણા જેવા ઢગલાઓમાંથી મુક્ત થવું હોય, અમદાવાદ શહેરને બહુ સારું પર્યાવરણ અને બહુ સુંદર શહેર બનાવવું હશે તો આપણે પહેલો પ્રયત્ન કરવો જોઈએ. આ જે તમને ડબલા દેખાય છે એ પ્રકારના ડબલા આપણે મૂક્યા છે અને આમાં ભીનો અને સૂકો કચરો તમે પોતે અલગથી ફેંકો. એના સાથે સાથે અમે રેકપીકર બહેનોને પણ જોડ્યા છે. લગભગ આજની તારીખમાં અમારી પાસે 500-600 રેકપીકર બહેનો અમારી સાથે સંકળાયેલા છે. 900 ગાડીઓ જે અત્યારે અમારી દરરોજ ઓનરોડ હોય છે ડોર ટુ ડોરની કલેક્શનની, એમાં એક રેકપીકર બેન મૂક્યા છે. એ બેનને પણ આમદની મળે અને બે પૈસા મળે, એટલા માટે જો તમે સૂકો કચરો અલગ આપશો તો એમાંથી એ બે પૈસા કમાઈ અને એનું ગુજરાન અને એનું લાઈફ સુધારી શકે. આમ જોવા જઈએ તો આમ એક જ નાનકડી બાબત છે કે આપણા હાથમાં જેટલી પણ વખત કચરો આવે એને સમજીને તેમને અલગ અલગ રીતે મૂકો તો એનાથી આખી જે પ્રોસેસ છે એ સરળ થશે અને આ એક પ્રકારનો એક રોજગારનો અવસર છે. કેટલા બધા લોકો, કેટલા બધા શ્રમિકો પોતાના આખા દિવસ દરમિયાન કચરાનું એકત્રીકરણ કરતા હોય છે, એની સફાઈની કામગીરીમાં જોડાયા હોય છે. એટલે સૌથી મહત્વનું એ છે કે કચરો બને એટલો ઓછો ઉત્પન્ન થાય તો એ આપણે શહેરને વધુ સ્વચ્છ બનાવી શકીશું. અત્યારે આપણા ઘણા બધા દર્શક મિત્રો જોઈ રહ્યા છે સમગ્ર ગુજરાતના, ભારતના. આપ એમને શું મેસેજ આપવા માંગશો? તમારા શહેર પ્રત્યે તમારું એક અભિમાન હોવું જોઈએ, તમને ગર્વ થવો જોઈએ. અને અમે પણ કહીએ છીએ કે ચાલો અમદાવાદીઓ આપણે સૌ સાથે મળીને અમદાવાદને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવીએ. ક્યાંય પણ રોડ ઉપર કચરો ગમે ત્યાં ફેંકીએ નહીં, કચરો ભીનો અને સૂકો અલગ અલગ કરીને રાખીએ. અલગ અલગ કર્યા પછી આપણું જે વાહન આવે છે એને આપીએ અને આ કચરામાંથી કોઈક ગરીબ બહેનને થોડી આમદની મળી રહે અને જે ભીનો કચરો છે એમાંથી આપણે ખાતર બનાવીએ અને અમદાવાદ જેવા અગત્યના શહેરને કે જ્યાંથી આપણા ભારત દેશના વડાપ્રધાન બિલોંગ કરે છે એવા શહેરને એકદમ ચોખ્ખું ચણાક બનાવીએ, લોકો અમદાવાદ તરફ આકર્ષાય અને અમદાવાદીઓ પોતે પણ ક્યાંય બહાર જાય તો ગર્વથી કહી શકે કે ભાઈ અમારું અમદાવાદ ચોખ્ખું છે અને પહેલો નંબર લાવ્યું છે. પહેલો નંબર ના લઈએ તો પણ આપણને એક ફિલિંગ ગર્વ થવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, જાન્યુઆરી મહિનામાં સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહ્યું છે. આપણે બધા ભેગા થઈએ અને એટલું યાદ રાખીએ કે સ્વચ્છતા એ આપણી સહિયારી જવાબદારી છે, આપણી ટેવોમાં પરિવર્તન લાવવાની જવાબદારી પણ આપણી જ છે. આપણે અમદાવાદને ખૂબ જ આગળ લઈ જઈએ એવી અપેક્ષા રાખીએ. ખૂબ ખૂબ આભાર આપનો, આપ સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની માહિતી અમારા દર્શક મિત્રોને આપી. નમસ્કાર. નમસ્તે.